नवसारी शहर में समग्र रमजान मास दरमियान कौमी भाईचारा अने लॉकडाउन ना संपूर्ण नियमों पालन करीने ईद ना दिवसे पण मुस्लिम बिरादरोए एक बीजा ने शुभेच्छा पाठवी मो मीठू करीने पवित्र रमजान मास ना पवित्र दिवसे सोशल डिस्टन्स नी साथे उजवणी करी हती। मुस्लिम समाज ना पवित्र मास एवा रमजान ने लईने मुस्लिम बिरादरोए संयम दाखवीने लॉकडाउन ना नियमों नु पालन करीने समग्र रमजान मास दरमियान सरकार ने सहयोग आप्यो छे। रमजान ना पवित्र दिवसे नवसारी जिल्ला नी वात करवामां आवे तो तमाम नवसारी में वसता मुस्लिम जनोए तमाम नियमों पालन करीने पोलिस तंत्र अने वहीवटी तंत्र ने मददरूप साबित थया छे। त्यारे पवित्र रमजान ईदना दिवसे पण जाहेर में नमाज अदा न करीने मुस्लिम बिरादरोए शांति अने कौमी भाईचारा साथे ईदनी उजवणी करी छे। आजना मुस्लिम बिरादरो माटे ईदनो त्यौहार खूब पवित्र त्यौहार छे। एक लोक प्रतिनिधि तरीके आ विस्तारना कार्यकर तरीके आजे अमारा लाइट फायरना माजी चेरमेन अने नगरपालिकामां अने रेलवे बोर्ड थी लईने अनेक रचनात्मक अभिगम द्वारा अनेक संस्थाओमां जेमणे काम कर्युं छे एवा અમારા આસિફભાઈને ત્યાં આજે એમના ઘરે આવીને શુભેચ્છા આપતા એમના એમના કુટુંબીજનો અને આપ બધા મિત્રોને પણ હું ખૂબ ખૂબ હૃદયની શુભેચ્છા આપું છું। અને ખાસ કરીને આ એક એવો તહેવાર છે આપણા નવસારીમાં હંમેશા હિન્દુ મુસ્લિમના અનેક તહેવારો અનેક રીતે એકબીજાની સાથે દિલમાં સાથે રહીને અનેક તહેવારો આપણે સાથે ઉજવ્યા છે અને જે આ નવસારીનો તાણોવાણો જે ટકી રહ્યો છે એનું કારણ પણ આ જ એક છે એકબીજાના સુરત ભાવ છે અને એને માટે આજના પવિત્ર તહેવારે ખૂબ ખૂબ મારી હૃદયની શુભેચ્છા આપું છું। મારી સાથે અમારા બંને શહેરના મહામંત્રી હેમંતભાઈ પરેશભાઈ અને ટાઉન પ્લાનિંગના ચેરમેન આદરણીય બાબાભાઈને બધા આવ્યા છે એ પણ આમાં સહભાગી થયા છે એ બદલ પણ એમનો પણ આભાર માનું છું અને આપ બધાને પણ હૃદયથી શુભેચ્છા આપું છું। હાલમાં કોરોના મહામારીના જે સંદર્ભે લોકડાઉન અનુસંધાને નવસારી પોલીસ બંદોબસ્તમાં રોકાયેલ જેમાં સતત 2 માસ સુધીનો સમય પોલીસે સખત રીતે અને ખડે પગે ફરજ બજાવી લોકોના દૂધ ખરેખર દિલ જીતી અને સ્વયં સારી રીતે તૈયાર થઈ અને લોકડાઉનનો બંદોબસ્ત સંપૂર્ણ રીતે સારી રીતે ફરજ બજાવવા બદલ નવસારીની ઘણી સંસ્થાઓએ પોલીસની આ કામગીરીને બિરદાવી છે। એ જ રીતે અમુ પણ પોલીસને સારું સાત્વિક ભોજન મળી રહે તે રીતે મોઢ ગાજીપનની વાડીની અંદર છેલ્લા 2 માસથી આ ભોજનનો કાર્યક્રમ અમે ચલાવી રહ્યા છીએ જે અંગે આસિફ બરોડાવાલા ભાઈશ્રી એ અમારું આજે એમના ઘરે બોલાવીને એક સન્માન કર્યું ખરેખર આનંદની લાગણી થઈ છે અમને અને એક જોમ મળે છે કે અમે હજુ પણ એટલા જ સ્વસ્થ છીએ કે આ કોરોનાનો બંદોબસ્ત અમે સારી રીતે હજુ બજાવવા માટે તૈયાર છીએ। પહેલો તો આજનો ઈદના તહેવારમાં હું તમામ હિન્દુસ્તાની વાસીઓને ઈદના તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આજની આ કોરોના મહામારીથી દેશ પસાર થયો તેમાં નવસારી બી પસાર થઈ રહ્યું છે તો આજના ઈદના પ્રસંગની અંદર અમે એમ કહેવાય કે અમારી જન્મભૂમિ બરોડા અને કર્મભૂમિ અમારી નવસારી જે અમને પ્યાર આપ્યું છે અમારા માતા પિતા બરોડામાં હયાત હોવા છે અમે દર વર્ષે ઈદ બરોડામાં કરતા હોઈએ પણ હાલતના કારણે અમે આજે અમારા કર્મભૂમિ નવસારીમાં આજે અમે ઈદ કરી અમારે પરિવારે તો અમને એમ અહેસાસ થયો કે અમારા પરિવારની સાથે આજે અમે નથી રહ્યા તો આજે આ કોરોનાની મહામારીમાં જે જાંબાઝ સિપાહીઓ કહેવાય જે લશ્કર જે યુદ્ધમાં લડે તેવી રીતે આ મહામારીની અંદર નવસારીની પોલીસ તમામ બરોબર ખડે પગે પોતાની જે સેવા આપતા છે તેને હું સેલ્યુટ કરું છું અને સલામ કરું છું અને ગર્વ અનુભવું છું તો આજે અમારા આજ શુભેચ્છા આપવા માટે આવ્યા અમે એમનું ઘણું મા પીઆઈ સાહેબ આવ્યા રાહુલજી સાહેબ સાથે બીજા અમારા પોલીસ અધિકારી નિસારભાઈ બધા આવ્યા તેમનું અમે બહુમાન કર્યું સોશિયલ ડિસ્ટર્બન્સ તરીકે
નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ એવા ઘણા આગેવાનો અધિકારીઓ આવ્યા, તેમણે અમે શુભેચ્છા આપી અને એમને જે સેવા આપી નવસારીવાસીને તેને અમે બિરદાવ્યું છે. ખરેખર સેવાને અમને અમે સૌ બિરદાવતા રહીશું અને નવસારીવાસીઓ સુરક્ષિત રહો, ઘરે રહો એવી અપીલ કરું છું. નમસ્કાર મિત્રો, આજના ઈદના શુભ પ્રસંગે સમગ્ર મુસ્લિમ સમાજ મારી ખૂબ ખૂબ શુભેચ્છા. તમામ મુસ્લિમ સમાજ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભર્યું રહે અને અત્યારે જે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને કારણે જે મહામારી ફેલાઈ છે એને આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, 2 ગજની દૂરી રાખીએ, વારંવાર સાબુથી હાથ ધોઈએ. એ જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણે કાર્યક્રમ આપ્યો છે એને આપણે સંપૂર્ણ સાથ સહકાર આપી અને આપણે આ કોરોના સામે આપણે વિજય બનીએ એવી મારી આપ સૌ વચ્ચે લાગણી. ફરીવાર આપ સૌને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર. હું નવસારીનો રહીશ, ચારપુલ એરિયાનો ઇમ્તિયાઝ ખાન આર પઠાણ જણાવું છું કે 30 દિવસ રમઝાનના પવિત્ર માસના રોજા રાખી અમે સાદગીથી ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી સોશિયલ ડિસ્ટન્સ રાખી અમે સહકાર આપેલો છે અને અમારો આજે તહેવાર સારી રીતે ઉજવ્યો. એમાં પોલીસ ખાતાએ પણ અમને બહુ સારી રીતે સહકાર આપ્યો છે અને ભવિષ્યમાં પણ આ કોરોના વાયરસને કારણે અમારો સહકાર રહેશે, દરેક મુસ્લિમ ભાઈઓનો સહકાર રહેશે. આ ઈદ પર અમે ખુદાને એવી બંદગી કરી, દુઆઓ કરી કે આ કોરોના વાયરસ આપણા દેશમાંથી નાબૂદ થઈ શકે અને દરેક માણસો હિન્દુસ્તાનના ભાઈઓ બહેનો સારી રીતે એકતાથી હળી મળીને શાંતિથી રહી શકે. તમામ સમાજના લોકોને અમારા તરફથી ઈદ મુબારક. ઈદ ઉલ ફિત્રના નામથી ઓળખાતા આજના પવિત્ર દિવસે મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળીને શુભેચ્છા પાઠવતા હોય છે. સમગ્ર વિશ્વમાં મોટાભાગના મુસ્લિમ બિરાદરો ઈદની નમાઝ અદા કરીને તેની ઉજવણી કરે છે અને સાથે જ ઘરે બનાવેલી વિશિષ્ટ વાનગી એવી શીરખુરમા મહેમાનોને પીરસીને તેમની ઉજવણીમાં 4 ચાંદ લગાવે છે. ત્યારે નવસારીમાં પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ લોકડાઉનની સાથે સાથે ઈદના તહેવારની ઉજવણી કરી છે. NTC ન્યૂઝ, નવસારી.